दर्शक मित्रों जन अर्पण न्यूज में आपको हार्दिक स्वागत है। हूँ छू आप मित्र कंचन परमार। अत्यारे आपणे रेस्कोस अलकापुरी बाबा साहेब आंबेडकर ना जे प्रतिमा आवेली छे त्यांथी आपणे अहींथी लाव्यु थया छे। ने आजनो मुद्दो ए छे दर्शक मित्रों के जे सुरेन्द्रनगरना चूड़ा तालुकाना समढ़ियाळा गाम में जे अनुसूचित जातिना जे डबल मर्डर केस में जे पोलिस नी जे निष्काळजी सामे आवी छे तेना माटे सामाजिक आगेवानो द्वारा एमनी प्रतिक्रिया जे कहेवाय के जे दर्शावी रह्या छे जे बतावी रह्या छे ते शू कहेवा मांगे छे केवी रजूआतो छे अने वारंवार अनुसूचित जाति पर थता अत्याचारोना मुद्दे आ लोको जे लड़त लड़ता होय छे एना कारणे जे कंई एमनी प्रतिक्रियाओ छे ते आपणे सांभळीशुं अने जाणीशुं के शू शू मुद्दाओनी रजूआत छे। सुरेन्द्रनगरना चूड़ा तालुकाना समढ़ियाळा गाममा अनुसूचित जातिना डबल मर्डर केसमा पोलीसे जे निष्काळजी बतावी छे फरी एकवार तेना मुद्दे आ सामाजिक आगेवानो जे छे ते अहींया बाबा साहेब प्रतिमा पासे बधा एकटा थया छे अने एमनी जे रजूआतो छे ते तेनी ध्याने लईने आपणे ए रजूआत सांभळीशुं। आपणी साथे भीम आर्मीना अध्यक्ष राजेशभाई राठौड़ छे, આપણે એમની સાથે વાતચીત કરીશું। રાજેશભાઈ, ખાસ કરીને વારંવાર જે કહેવાય છે કે અનુસૂચિત જાતિના જે અત્યારે બનાવ બની રહ્યા છે અને સમઢિયાળા ગામમાં તો ડબલ મર્ડર કેસ જોવા મળી રહ્યો છે, પોલીસની નિષ્કાળજી પણ સામે આવી રહી છે, બે પોલીસ સસ્પેન્ડ પણ થઈ છે, પરંતુ આના વિશે કેવી રીતે પ્રકાશ પાડી શકાય, કેવી રીતે તમે જોઈ શકો છો અને શું કહેશો આના વિશે? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી। ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા અમે આ ઘટનાને ખૂબ જ વખોડીએ છીએ અને અમે પ્રશાસનને પણ કહેવા માંગે, તમામ ભારતના એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજની અંદર આવનારા આરક્ષણથી જીતેલા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારા ના બોલવાના કારણે લીધે આજે અમારો સમાજ આવી રીતે માર ખાઈ રહ્યો છે, આવી રીતે દિન પ્રતિદિન ઘટનાઓ ઘટી રહી છે। આજે બહુજન સમાજની ઉપર દરેક સેકન્ડે, દરેક મિનિટે, દરેક કલાકે આવી ઘટનાઓ ઘટી રહી છે। આવી ઘટનાઓ બહુજન સમાજ ક્યાં સુધી સહન કરશે? સમસ્ત બહુજન સમાજના લોકોને કહેવા માંગીએ છીએ કે જો તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, તમે ગમે એટલા સૂટબૂટમાં ફરતા, તમે ઓડી બીએનડબલ્યુ ફરતા હોય, પણ જો તમે ઓડી બીએનડબલ્યુ કે રાષ્ટ્રપતિ પણ હોય એ માન્ય રાખતું નથી, પણ જો તમારા પાછળ એક લેબલ લાગ્યું હોય દલિત સમાજનું તો એ બહુ મોટું માન્ય રાખે છે। અને આજે એ માણસે પોલીસ કમિશનરને અરજી કરી હતી, પીઆઈને અરજી કરી હતી, મુખ્યમંત્રીને પણ અરજી કરી, છતાં પણ એનું મર્ડર થઈ ગયું। બબ્બે ભાઈઓ જેઓ પાસે વૈભવ સાડી હતા, છતાં પણ પ્રશાસને મદદ કરી શક્યું, એનું કારણ માત્ર માટે દલિત સમાજનો હતો। અને આજે પણ એ આરોપીઓને સંતાડવામાં આવી રહ્યા છે, આરોપીઓને પકડવામાં આવ્યા નથી। એના કારણ છે કે આજે બાબા સાહેબ અમે કીધું કે મારો સમાજ સૂતો છે, જ્યાં સુધી આ સમાજ જાગે નહીં ત્યાં સુધી આ રીતે મોતના ઘાટે ઉતરતો રહેશે, બેન દીકરો પર અપરાધ થતા રહેશે। આજે પણ એવી બધી ઘટનાઓ ભારત દેશમાં ઘટી રહી છે। સમસ્ત બહુજન સમાજને કહેવામાં આવીએ છીએ કે જો હવે આવી ઘટનાઓ સહન કરવામાં નહીં આવે, ટૂંક જ સમયની અંદર આખા ગુજરાત વ્યાપી આંદોલન કરવામાં આવશે અને આ જાતિવાદી કીડાઓને સબક શીખવાડવામાં આવશે। આપણે બહુજન સમાજ ક્યાં સુધી અત્યારે સહન કરીશું? સ્કૂલોની અંદર, સરકારી નોકરી અંદર, આરક્ષણની અંદર, હરેક જગ્યાએ દલિત સમાજને હરેક વાર માર ખાવાનો અને મોતને ઘાટ ઉતરવાનો વારો આવે છે। કોઈ બૂટથી ચંપલ, કોઈ બૂટથી પાણી પીવડાવવામાં આવે છે, તો કોઈ ઢોર માર મારવામાં આવે છે। આવો અત્યાચાર વારંવાર બહુજન સમાજ સહન નહીં કરે। હવે આરક્ષણની લડાઈ જે લોકો લડી રહ્યા છે, આરક્ષણ જે લોકો ખાઈ રહ્યા છે, એ બધાએ વિચારવું પડશે કે આ લડાઈ કોઈ એક વર્ગની નથી, આ તમામ વર્ગની લડાઈ છે, તો બધા એક સાથે આવવું પડશે। અને જ્યારે આવો પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ જ્યારે મોતના ઘાટ ઉતરતો હોય તો મામૂલી ઝૂંપડપટ્ટી એની હાલત કેવી હશે, આ એક બહુ વિચારવાનો સવાલ છે। અમે ગુજરાતના સીએમને, રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને પણ કહેવા માંગીએ આવ્યા છીએ કે ખાલી ખાલી દલિતોના ઘરે ખાવાનું નહીં ચાલે, હવે દલિતોના ભરણ પોષણની અને એની રક્ષાની પણ જવાબદારી તમારે લેવી પડશે। જેવી રીતે શીખ સમુદાય પાસે અને ભારતના ઘણા બધા સમુદાય પાસે હથિયારનું સંરક્ષણ મળે છે, એવી રીતે અમારા સમાજને પણ હથિયારનું સંરક્ષણ મળવામાં આવે, એની લાયસન્સ આપણને હથિયાર આપવામાં આવે, એવી અમે સરકારને વારંવાર માંગણી કરીએ છીએ। અને જો હવે આ માંગણી સંતોષવા નહીં આવે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન અમે ગુજરાત આ સંકલ્પભૂમિથી કરીશું। જય ભીમ। જે ચોક્કસપણે રાજેશભાઈ રાઠોડનું જે કહેવું છે તે
જે અનુસૂચિત જાતિના લોકો છે ને વારંવાર એના ભોગ બનતા હોય છે, જેના કારણે એમનું સ્પષ્ટપણે કહેવું છે કે એમની બેન દીકરીઓ હોય કે પુરુષ હોય, એમને હથિયારનું, જેમ કે ભાઈ અત્યારે આપ જોઈ શકો કે જે પંજાબી જે લોકો છે કે જે સરદારજી લોકો છે જે હથિયાર લઈને ફરતા હોય છે, એમની બહેનો પાસે હોય છે ને પુરુષો પાસે હોય છે, એવી જ રીતે હાલત અનુસૂચિત જાતિના લોકોની થઈ રહી છે. દિવસે દિવસે અત્યાચાર વધી રહ્યા છે. તેના મુદ્દે રાજેશભાઈ રાઠોડે અને ખાસ ચીમકી પણ ઉચ્ચારી ગુજરાતભર આંદોલનની. આપણી સાથે મિતેશભાઈ છે, મિતેશભાઈ પાસેથી જાણીશું કે વારંવાર અત્યાચારો થાય છે, વારંવાર રજૂઆતો થાય છે અને સમાજ અનુસૂચિત જાતિનો સમાજ ભેગો પણ થાય છે, પછી ક્યાંક ને ક્યાંક કઈ જગ્યાએ જતો રહે છે અને પાછું કંઈક થાય છે તો ભેગો થાય છે, કાયમી નિકાલ માટે શું કરવું જોઈએ, કેવી પ્રતિક્રિયા હોવી જોઈએ? ગુજરાતમાં ખુલ્લેઆમ SC ST ઉપર હુમલા થાય છે. આ ભાજપના રાજમાં છેલ્લા 24 વર્ષથી આ ભાજપનું શાસન છે અને ગુજરાતમાં સૌથી વધારે SC ST નું મર્ડર કરવા મારી કાઢવામાં આવ્યા છે આ ભાજપના રાજમાં. કારણ કે ભાજપના લોકો પોલીસને કહે છે કે ભાઈ આ લોકોને સંરક્ષણ નહીં આપવાનું, આ લોકોને મરતા હોય તો મરવા દેવાના, એવું મને લાગી રહ્યું છે. જો આ લોકો જે અત્યારે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સામડિયા ગામમાં બે અનુસૂચિત જાતિના જે સારા માણસો હતા, એક ઇજ્જતવાળા માણસોને મારી કાઢવામાં આવ્યા જમીન એ લોકોની, એ છતાં પણ ઉચ્ચ જાતિના લોકોએ મારી કાઢ્યા છે ભાઈ, તો પોલીસને આ લોકોએ વારેઘડે રજૂઆત કરી, DSP ને કહ્યું છે, PI ને કહ્યું, PSI ને કહ્યું છે, જો એની સાથે ગયા હોત તો આ લોકોને મારી કાઢવામાં ના આવત. પણ એનું કારણ એ છે કે આ ભાજપ સરકાર અને ભાજપના લોકો આ SC ST ની વિરુદ્ધમાં કામ કરી રહ્યા તેવું સ્પષ્ટપણે અમને દેખાય છે. અમે ગભરાતા નથી, અમે તમામ લોકોને એક ચેલેન્જ ફેંકીએ છીએ, જો તમે આ બધું બંધ નહીં કરવામાં આવે અમારી પર અત્યાચાર અન્યાય, તો અમે ઉગ્ર આંદોલન કરવાના છે. અને 31/7 આ 31/7 દિવસે મુખ્યમંત્રીની ઓફિસ ઘેરવાના છે ગાંધીનગર. કારણ કે ઉનાકાળ, થાનગઢ એવા અમે અનેક મુદ્દાઓ છે, એનો ન્યાય નથી મળ્યો. આ લોકો SAT તો બધું નક્કી કરીને કહે છે કે અમે આ કરી દીધું, તેવું કરી દીધું, બધું બોલવાની વાતો છે, પછી કોઈ કઈ એ લોકોને કઈ જોતું પણ નથી. અમે કહીએ છીએ કે અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓને સરકાર રિવોલ્વર આપે, એનું લાયસન્સ આપે, કારણ કે ગમે ત્યારે અમારી જાનોના જોખમ છે. જે અત્યારે UP માં પણ ચંદ્રશેખર આઝાદ છે, એની ઉપર પણ ગોળીબાર થયો, તો મને તો લાગે છે યોગી આદિત્યનાથ છે, એ લોકો જ કરાવે એવો અમને શક છે. ને હજુ અહીંયા ગુજરાતના જિજ્ઞેશ મેવાણી છે, એની બી હત્યા થઈ શકે છે આ ભાજપના રાજમાં, તો એને બી ZK કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ. ચંદ્રશેખર આઝાદને બી ZK કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ. અને જેટલા મોટા મોટા છોડુભાઈ વસાવા છે, જે એ ધુરંધર માણસ છે, SC ST માટે લડે છે, એમને પણ ZK કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ, કારણ કે આ લોકોની જાનનો ખતરો છે. જો આ ભાજપ સરકાર ગમે ત્યારે આ લોકો મોટા મોટા જે SC ST માટે લડે છે, લોકોને ગમે ત્યારે લોકો મર્ડર કરાવી શકે. જો નાના નાના લોકોનું કરાવતા હોય તો આ ઇલેક્શન આવશે 2024માં, તો આ લોકોની જાનનો ખતરો છે ચોખ્ખો મને દેખાય છે. તો આ ભાજપના રાજમાં ખુલ્લેઆમ SC ST ઉપર અત્યાચાર થાય છે, આ ના થવું જોઈએ. જો અમે આ લોકોને પૂરતો ન્યાય નહીં મળે, ઉનાકાંઠ, થાનગઢ ને અત્યારે જે ગઈકાલે હત્યા થઈ છે સુરેન્દ્રનગરના ચુડા સામડિયા ગામમાં, બે અનુસૂચિત જાતિના એ લોકોના પરિવારને પૂરો એ લોકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તમામ, તો અમે મુખ્યમંત્રીની ઓફિસનો ઘેરાવ કરવાના છે. તો હું તમામ SC ST લોકો જાગૃત છે, અમે તો જાગૃત છે, અમારો નોકરી ધંધો બી છોડી દીધો સમાજ માટે, ને અમે કામ કરતો જે SC ST નો લાભ લીધો છે, ને જેને અનુસૂચિત જાતિ SC ST ની પડી છે, એ તમામ લોકો 31/7 મુખ્યમંત્રીની ઓફિસ ગાંધીનગર ઘેરાવ કરવાનો છે. અમારી માંગે પૂરી કરો, અમારા બધા પ્રશ્નો સોલ્વ કરો, તો તમામ જેને SC ST પડી છે એ તમામ લોકો પાર્ટી, કોંગ્રેસ, ભાજપ બધી પાર્ટીઓ ભૂલી જાય, જે બધા એક થાય ને એક મંચ ઉપર આવો, કારણ કે નહીં તો આ તો બધા ઉપર અત્યાચાર તમારી મારી પર થશે, આમની પર થશે, તમારી પર થશે, બધાની જાનનો જોખમ છે આ ભાજપના રાજમાં. ને 2024નું ઇલેક્શન આવી રહ્યું છે, એટલે આ લોકો અત્યાચારો અત્યારથી જ SC ST ઉપર ચાલુ કરે. SC ST ને કોઈ અનુસૂચિત જાતિને કોઈ લાભ તો મળતા નહીં સમાજ કલ્યાણના, ખાલી સમાજ કલ્યાણ ખાતું તો ખોલી દીધું, પણ અહીંયા જે ધંધો કરવા માટેની લોન હોય છે 10 લાખ 15 લાખ, એ જનરલને આપે છે, અનુસૂચિત જાતિનું જે સમાજ કલ્યાણ કરતો અનુસૂચિત જાતિના લોકોને કેમ નથી આપતા? જો અનુસૂચિત જાતિના ભાજપને પડ્યું હોત તો એ લોકોને 15, અમે તો કહે અમારા મોટાભાઈ જે લોકોને 25 લાખ આપો, પણ અમને 15 લાખ તો નાનો ધંધો ચાલુ કરો અમારા સમાજના લોકોને આપો, અમારા લોકોને આપતા જ નથી. ને સીધો ચેક અનુસૂચિત જાતિ જે SC ST નું તૈયારથી જનરલને આપે છે, પણ SC ST ને આ લાભ મળેલા, SC ST ની વિરોધી આ ભાજપ સરકાર છે,
गम्मे तो बोलीए ए लोका मोटी मोटी बातों करी आवा बधा मुद्दा दबाई देवामां ज पण हवे अमे गभराता नथी अमे 31 साथे पूरा गुजरातना भारतना लोको ए गांधीनगर मुख्यमंत्री ऑफिस नो घेराव करवाना छे मारी साथे तमाम लोको जेने लागणी होय एससी एसटी ना लोको ए लोका तमाम लोका उपस्थित रहे गांधीनगर जी चोक्कस विदेश भाई कहे 31 साथे જ્યારે રજૂઆત કરવા ગાંધીનગર જે સીએમ ઓફિસનો ઘેરાવો કરવાના હોય સચિવાલયને આપણી સાથે નેહાબેન છે મહિલા કાર્યકર છે આપણે એમની સાથે વાત કરીશું કે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમળિયા ગામમાં જે બનાવ બને છે વારંવાર પોલીસ પીઆઈથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં ત્યાંના સ્થાનિક પીએસઆઈ દ્વારા જે બેદરકારી બતાવી તેના કારણે એ બે લોકોના મૃત્યુ થયા હવે પોલીસ પ્રશાસન અત્યારે એવું કહી રહી છે કે ભાઈ સ્પેશિયલ ટીમની રચના કરી છે એસઆઈટીની રચના કરવામાં આવશે અને એના પર બે પીએસઆઈ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે છે તો વાત એ પણ છે કે પીએસઆઈ જે છે એ કદાચ 3-6 મહિના સસ્પેન્ડ થઈને પાછા ફરજ પર પાછા આવી જશે પરંતુ જેના સ્વજન ગયા છે એ પાછા ક્યાંથી આવશે તો એક મહિલા છે અને જ્યારે ઘરના પુરુષનું જ્યારે આવું જે કહેવાય કે અંતકાળે મૃત્યુ થતું હોય એની સાથે અત્યાચાર થતો હોય તો મહિલા પર કેવી વીતતી હોય છે આપણી સાથે મહિલા છે એમની પાસેથી જાણીશું ને અમે શું કહેશો કેવી ગંભીર સમસ્યા છે જે સુરેન્દ્રનગરની જે ઘટના છે ખૂબ જ દુઃખદાયક છે ઘટના અને એ ઘટનાનું વર્ણન તો મારા બંને ભાઈઓએ કહી દીધું છે પણ એક મહિલા તરીકે હું એ કહેવા માંગીશ કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે સૌથી વધારે આનો ભોગ મહિલા જ બને છે કારણ ઘર સંભાળવાનું હોય છે છોકરા સંભાળવાના હોય છે આ ઘટના એટલી દુઃખદાયક છે કે જ્યારે પણ કશું આવું થાય છે ને ત્યારે મહિલાઓ આનો ભોગ એટલી બધી બનતી હોય છે કે એ આમ વિચારવું એક કાલ્પનિક જેવું થઈ જાય છે કે આ ઘટના ક્યારે બની ગઈ કેવી રીતના બની ગઈ તો હું તો એ કહેવા માંગીશ કે તમામે તમામ બહુજન મહિલાઓ જાગો જાગો અને નીકળો બહાર હું એક મહિલા તરીકે બહાર તો નીકળી છું પણ તમે પણ જાગો અને બહાર નીકળો અને મારી જોડે આવો અને આવા નખો દેવાઓ ને ઘરમાંથી કાઢી કાઢીને એક મહિલા તરીકે આપણે એ લોકોને ડીબી નાખીએ મારીએ જેથી કરી આપણા સમાજના લોકો ઉપર આ લોકો અત્યાચાર કરતા પહેલા 10 વખત વિચાર કરે કે આજે પુરુષો કરતા મહિલાઓ બહાર આવી અને આપણા ઉપર આ રીતનાનું ગુજારી રહી છે તો આપણે એમની જોડે એમના પરિવાર જોડે આ રીતની ઘટના કરીએ કે ના કરીએ જો મહિલાઓ બહાર નીકળશો તો આ રીતની ઘટનાઓ ખૂબ જ ઓછી થઈ જશે અને આપણા પરિવાર આપણા સમાજ આપણા બહુજન પર અત્યાચાર કરતા પહેલા 10 વખત વિચારશે હું તો એમ કહું છું કે બહાર નીકળી અને આ લોકોને એવી સબક બતાવીએ કે એ લોકો ઘટના કરતા પહેલા એમને એમનો પેશાબ છૂટી જવો જોઈએ હું એમ કહેવા માંગુ છું એટલે જેથી કરી જે મહિલાઓ ઘરમાં ઊંઘે છે જે પણ છે તો હું એવું જ કહેવા માંગુ છું કે બહાર નીકળો અને સમાજને જાગૃત કરો રાત દિવસ કામ ધંધો બધું જ છે પરંતુ હું એ જ કહું છું કે નીકળો અને સમાજ માટે આગળ વધો ખાધું પીધું જીવ્યા બધું જ એવું તો બધા જ કરી રહ્યા છે જાનવર પણ કંઈક સમાજ માટે કરી જઈશું તો મહિલાઓ કરી જશે અને આપણા સમાજ પર ઓછો અત્યાચાર થશે જે આ નેહાબેનનો એક આક્રોશ બોલતો હતો જે અનુસૂચિત જાતિમાંથી આવે છે ને જે સમાજ પ્રત્યેની લાગણી છે એ વેદના વ્યક્ત કરતા કરતા જે કહી રહ્યા છે કે મહિલાઓએ જાગૃત થવું જોઈએ કારણ કે સમળિયાના જે ગામમાં જે બનાવ બન્યો છે તેમાં ન્યૂઝ ચેનલોની અંદર જે પ્રકાશિત થઈ રહ્યું છે એમાં ઘણી મહિલાઓ એવું કહે છે કે ત્યાં અમારી બેન દીકરીઓને બળાત્કાર ગુજારવામાં આવે છે અમારી બેન દીકરીઓની પર કુળદ્રષ્ટિ નાખવામાં આવે છે એક ભારત દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લાગતા હોય ત્યારે મહિલાનું સંરક્ષણ નથી એ વાત ચોક્કસ છે આપણી સાથે વિનોદભાઈ છે વિનોદભાઈ પાસેથી જે સમળિયાનો મુદ્દો છે તેના પર પણ વાત કરીશું અને જે કહેવાય કે ટૂંકમાં જ એમપીમાં જે પેશાબ કાંડ થયો હતો જે વ્યક્તિ પર ત્યાંના વ્યક્તિએ જે કહેવાય કે પેશાબ કરીને પછી મુખ્યમંત્રી દ્વારા પગ ધોવામાં આવ્યું પરંતુ અનુસૂચિત જાતિનું આટ લેવલ છે આ જ કેટેગરી ગણવામાં આવે છે બહુજન સમાજ પર વારંવાર અત્યાચાર થઈ રહ્યા છે આપ સૌ જાણો છો અને આજે બહુજન સમાજના સૌથી મોટા એવા નેતા જેને કહી શકાય ચંદ્રશેખર આઝાદ પર હમલો કરવામાં આવ્યો છે તેમ છતાં પણ આ ઘટનાઓને કંઈ બીજું રૂપ આપવામાં આવી રહ્યું હોય તો મારે એટલું કહેવાનું છે કે આના જિમ્મેદાર બહુજન સમાજના લોકો પણ છે બહુજન સમાજના વોટથી જીતેલા નેતાઓ પણ છે જે લોકો બહુજન સમાજના નામથી વોટથી જીતી અને પોતાના ઘરમાં બેસી ગયા બહુજન સમાજની વાત નથી કરતા બહુજન સમાજના મુદ્દા નથી ઉઠાવતા એવા પણ લોકો છે કારણ કે શાસન પ્રશાસનની સામું
આવા દોગલાઓ બોલી નથી શકતા, સામું સામું અવાજ નથી ઉઠાવતા, અને પોતાના કટકી કટકી કઈ લેવા માટે, કઈ છીનવા માટે એ લોકો આ નેતાઓની ગુલામી કરતા હોય છે, પ્રશાસનની ગુલામી કરતા હોય. તેનું પરિણામ અત્યારે એ છે કે બહુજન સમાજ અત્યારે અત્યાચારનો ભોગ બની રહ્યો હોય બની રહ્યું છે. એટલે આવનાર સમયની અંદર બહુજન સમાજના જેટલા પણ નેતાઓ છે, બહુજન સમાજના જેટલા પણ કાર્યકરો છે, બધાને ચીમકી આપવામાં આવે છે. હવેના પછી તમારો વારો છે. હવે બહુજન સમાજના કાર્યમાં તમે જાગૃત નહીં થાવ, બહુજન સમાજની વાત તમે નહીં કરો, બહુજન સમાજના વોટ જીતા જીતા ચૂંટાયા બાદ તમે લોકો એમના એમના ખોળામાં બેસો તો હવે પછી અમે તમને સબક શીખવાડીશું. હવે જે ચોક્કસ વિનોદભાઈ જે કહી રહ્યા છે કે બહુજન સમાજને જાગવાની જરૂર છે ને, ખરેખર, કારણ કે જ્યારે શિક્ષિત સમાજની વાત થતી હોય ત્યારે આ સમાજ કંઈક રીતે પાછળ ના રહી જાય. અને જે કહેવાય કે અત્યારે એક આધુનિક મોડલ યુગની વાત થતી હોય એની અંદર જાતિવાદી માનસિકતાની જ્યારે વાત આવે ત્યારે કેટલા હદે યોગ્ય છે. આપણી સાથે અનામીભાઈ છે, અનામીભાઈ સાથે વાત કરીશ. અનામીભાઈ શું કહેશો સમગ્ર મુદ્દા વિશે? સમગ્ર મુદ્દા વિશે તો એટલું કહીશ કે ગુજરાતના અંદર જ હાલમાં તો મુદ્દાઓ પર અતિશય વધતા જ ગયા છે દિવસે ને દિવસે. તો અમને તો દુઃખની લાગણી બી થાય છે કે આવા ઘટનાઓ બને છે કેમ. તો બાબા સાહેબે એક પૂનાપેટ કરારના અંદર બે વસ્તુની માંગણી કરી હતી. પૂનાપેટ કરારના બે વોટનો અધિકાર માંગે તો અને સ્વરાજ માંગે તો. હું તો એ કહેવા માંગુ છું કે તમે અમને હિન્દુ નથી ગણતા, અમને દલિત જ ગણો છો, તો અમને સ્વરાજ્ય ઘોષિત આપી દો, અમે અમારું રાજ્ય ઘોષિત કરી લઈશું ને અમે ત્યાં રહીશું. જો તમને જ અમારી સાથે જાતિગતથી ભેદભાવ થતો હોય તો સ્વરાજ્ય ઘોષિત આપી દો. જે બાબા સાહેબે માંગણી કરેલી તો એ અમને તમે આપી દો, અને એક વોટનો અધિકાર અમારો તો છે તો એક વોટ અધિકારથી અમે લડીશું. અમે પણ સ્વરાજ્ય ઘોષિતને અમે તો માંગણી બી કરવા માંગીએ છીએ, જેથી કરીને અમારો સમાજ એક સાથે રહેશે અને સક્ષમ રહેશે, ને આવા બનાવો ને આવી ઘટનાઓ નહીં થાય. અને અમે આ સરકારની સામે આંખોથી આંખો મિલાવીને અને એમના ખભા પર હાથ પર જે જવાબ આપવાની તાકાત છે અમે બતાવીશું આવનારી સાથે. અને હાલમાં જે ઘટનાઓ જોઈ રહ્યા તો ચંદ્રશેખર આઝાદ પર યુપીના અંદર જે ફાયરિંગ કરવામાં આવ્યું તેના અંદર ષડયંત્રકારીઓ હોઈ શકે છે, જેની ઉલટ તપાસ કરવામાં આવી નહીં રહી, એની પણ માંગણી થઈ રહી છે. તો ગુજરાત સરકારના અંદર તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે 21 તારીખે 7 મે 2023 જંતર મંતર અમારા ચંદ્રશેખરભાઈ મોટી સંખ્યામાં તમને ઈટના જોરથી જંકર જવાબ આપશે, અને આ જવાબ પૂરા ભારત લેવલ પર રાષ્ટ્રીય લેવલ પર આંદોલન જવા થઈ રહ્યું છે એનું આહ્વાન કરી લીધું છે. તો બહુજન સમાજના ગુજરાતના અંદર જેટલા બી લોકો છે જાગૃત છે, આ 21 તારીખ જંતર મંતર આંદોલનમાં જોડાય એવી આહ્વાન કરવા માંગુ છું. જય ભીમ. ચોક્કસપણે ભીમ આર્મીના જે સંસ્થાપક છે, જે સ્થાપક છે ચંદ્રશેખરભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, અને 21/7/2023 રોજ જંતર મંતર ખાતે એક મોટું આંદોલન કરી રહ્યા છે, તેનો પડકાર ફેંકી રહ્યા છે. શું કહેશો? વારંવાર આ બનાવો થાય છે, વારંવાર આવા બનાવો બને છે, ઘણી વાર એવું બને છે કે બહેનોની આબરૂ લૂંટાતી હોય છે. તો પણ બહુજન સમાજથી લઈને જેટલી બી સ્ત્રીઓ જે પણ પદો પર જાય છે, જેમ કે ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, જજ છે, એવા મોટા મોટા પદો પર બેસે છે, સાંસદ પણ બને છે, સંસદમાં પણ જાય છે, રાષ્ટ્રપતિ પણ બને છે, પણ તેવા લોકો ક્યારે મહિલા અપરાધ વિશે પણ બોલતા નથી. ત્યારબાદ પુરુષો પર તો દિવસે ને દિવસે અપરાધ થાય છે. હાલમાં તમે જુઓ એક વ્યક્તિને પેશાબ પીવડાવવામાં પેશાબ કરવામાં આવ્યો એક વ્યક્તિ ઉપર, તો પણ કશું થયું નહીં તેની અંદર. જૈન સીએમ એના પગ ધોવે છે, પગ ધોવાથી શું થવાનું છે? એને ન્યાય મળવાનો છે, એનાથી કોઈ ન્યાય નથી થતો. આ જે બે મર્ડર થઈ ગયા ચૂડા સમઢિયાળા ગામમાં, હવે શું કરશે સરકાર? સીટની રચના કરી દેશે અને વર્ષો વર્ષ સુધી કેસ ચાલશે, અને જ્યારે સરકારને જરૂર પડશે એવા માણસોની ફંડિંગ માટે ત્યારે એવા લોકોને છોડાવી લેવામાં આવે છે. એનો તાજો ઉદાહરણ બતાવું, બિલકિસ બાનુ બળાત્કાર કેસ, એની અંદર જુઓ શું થયું, છૂટી ગયા. નરોડા પાટિયા કાંડ સીટ તપાસ શું થયું, છૂટી ગયા. આવા મોટા મોટા હત્યાકાંડોમાં લોકો છૂટી જાય છે, અને એક નાના અપરાધમાં લોકોને છોડવામાં સરકાર મરી જાય છે. જ્યારે સરકારે આ તમામ બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે આટલા મોટા મોટા હત્યાકાંડની અંદર બે આરોપીઓને સજા ન થતી હોય તો પછી આવા ગુનાઓ તો દિવસે ને દિવસે વધશે. અને પાછી સરકારના લોકો કહે છે સંવિધાન ખરાબ છે, સંવિધાન ખરાબ નથી, તમે લોકો ખરાબ છે ચલાવનારા. જે દિવસે સાચા વ્યક્તિના હાથમાં આવ્યો આ દેશ ચલાવવા, એ દિવસે સંવિધાન શું છે એ આ તમામ લોકોને ખબર પડશે. જય ભીમ, જય ભારત. ચંદ્રકાંત પરમાર, સામાજિક કાર્યકર.
चंद्रकांत भाई जे जणावी रह्या छे के अनेक जे कांड थया छे उना कांड थी लईने दलितों पर जे अत्याचार थया छे ने जेना भोग बनेला छे अने अत्यार सुधी कोर्टों में केसो चाली रह्या छे कोई निराकरण आव्यु नथी अने जे कंईक अपराधीओ छे तेने सरकार छोड़ी रही छे तेवा पण आक्षेपो लगाई रह्या छे। वात एटली छे दर्शक मित्रों के ज्यारे आधुनिक युगनी वात थती होय त्यारे पर्टिक्युलर एक मानवतानी दृष्टिए अने ज्यारे मानवताना हितनी वात थती होय त्यारे कोई पण एक वर्ग ने तरछोड़ी ने ज्यारे एने जाति पक्ष गणी ने एनी साथे अत्याचार करवो ए केटला टका योग्य छे। बीजू प्रशासन अने खास करीने वारंवार ज्यारे अनुसूचित जातिना लोको रजूआत करता होय ત્યારબાદ એમની ફરિયાદ સાંભળવામાં આવે કાયદો અને વ્યવસ્થા શું એમના માટે નથી એ પણ એક મોટો સવાલ છે। બીજો સવાલ એ પણ છે કે સામાજિક આગેવાનો આવે અને ત્યારબાદ એ પીડિતની ફરિયાદ સાંભળવામાં આવે તો વારે ઘડીએ આ સમાજને પોતાના ન્યાય માટે સરકાર પાસે ભીખ માંગવી પડે ઝઝૂમવું પડે અને રજૂઆતો કરવા છતાં એનું કોઈ નિરાકરણ ન આવે। હવે ટૂંક સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતભરમાં આ લોકોએ જે આહ્વાન કર્યું છે અનુસૂચિત જાતિના લોકોનું કેવું પરિણામ આવે છે સરકારશ્રી કેવી એની નોંધ લે છે અને ક્યારે આ સમાજને યોગ્યતા મળે છે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન લાલજી સાથે જનઅર્પણ ન્યૂઝ વડોદરા।